બીઈએસ યુનિયન હાઈસ્કૂલી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ ટુ ઇંગ્લિશ લેસન નંબર ઇલેવન વર્લ્ડ બિલ્ડિંગ પાર્ટ ટુ થિંગ્સ ઇન ધ ક્લાસરૂમ થિંગ્સ એટલે કે વસ્તુઓ ઇન એટલે કે માં ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ વર્ગખંડમાં વસ્તુઓ વર્ગખંડમાં આવેલી વસ્તુઓને અંગ્રેજીમાં શું કહેવાય તેનો અભ્યાસ શરૂ કરીએ સૌથી પહેલી ચિત્ર છે કાળા પાટિયાનું કાળા પાટિયાને અંગ્રેજીમાં કહેવાય બ્લેકબોર્ડ સ્પેલિંગ છે બી એલ એ સી કે બી ઓ એ આરડી બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા કાળા પાટિયાનો ઉપયોગ થાય છે ચિત્ર છે ડસ્ટરનું ડસ્ટરને અંગ્રેજીમાં કહેવાય ડસ્ટર સ્પેલિંગ છે ડીયુએસટીઆર ડસ્ટર એટલે ડસ્ટર બ્લેકબોર્ડ પર લખેલું લખાણ ભૂસવા ડસ્ટરનો ઉપયોગ થાય છે હવે ચિત્ર છે ચોકનું ચોકને અંગ્રેજીમાં કહેવાય ચોક સ્પેલિંગ છે સી એચ એલ કે ચોક એટલે ચોક બ્લેકબોર્ડ પર લખાણ લખવા માટે ચોકનો ઉપયોગ થાય છે હવે ચિત્ર છે ચાર્ટનું ચાર્ટને અંગ્રેજીમાં કહેવાય ચાર્ટ સ્પેલિંગ છે સી એચ એ આર ટી ચાર્ટ એટલે ચાર્ટ અહીં આલ્ફાબેટનો ચાર્ટ આપેલો છે ચિત્ર છે નકશાનો નકશાને અંગ્રેજીમાં કહેવાય મેપ સ્પેલિંગ છે એમ એ મેપ એટલે કે નકશો અહીં આપણને ઇન્ડિયાનો નકશો આપવામાં આવ્યો છે હવે ચિત્ર છે કેલેન્ડરનું કેલેન્ડરને અંગ્રેજીમાં કહેવાય કેલેન્ડર સ્પેલિંગ છે સી એ એલ ઇ એ આર કેલેન્ડર એટલે કે કેલેન્ડર કેલેન્ડર દ્વારા આપણે વાર તારીખ તહેવારો તિથિ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારું આ વિડીયોનું લેસન છે વિડીયોમાં બતાવેલ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ અંગ્રેજીની નોટમાં પાંચ પાંચ વાર લખી મોઢે કરવા થેન્ક યુ